विद्यार्थी मित्रों अपने प्रकरण नंबर 4 प्रसारण एमां भाग 1 में विस्तार विषय भण्या हता, विस्तार ना दाखला नो अभ्यास करेलो। हवे भाग 2 में चतुर्थक विचलन नो अभ्यास करेलो छे। चतुर्थक विचलन नो अर्थ आपणे आवडे एटले ख्याल आवे के प्रकरण नंबर 3 नी कई बाबत अंदर समावेश पामेली छे। तो चढ़ता क्रम में गोठवेली माहिती माथी मेळवेला तृतीय चतुर्थक एने आपणे Q3 कहीए छीए અને પ્રથમ ચતુર્થક એને Q1 કહીએ છીએ ના તફાવતને બે વડે ભાગવાથી મળતી કિંમતને ચતુર્થક વિચલન કહેવામાં આવે છે। ચતુર્થક વિચલનને સંકેતમાં Q2 વડે દર્શાવાય છે। આપણે વ્યાખ્યા યાદ રાખવા માટેનું સૂત્ર ભણી લઈએ। ચતુર્થક વિચલન Q2 બરાબર Q3 માઇનસ Q1 અપર ટુ આ સૂત્ર છે। હવે અહીંયા જો વ્યાખ્યા પર જઈએ, તૃતીય ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 ના તફાવત ને બે વડે ભાગવાથી મળતી કિંમત ને ચતુર્થક વિચલન કહેવાય। વ્યાખ્યા યાદ રાખવા માટે સૂત્ર યાદ રાખો। બીજી વાત કરીએ, ચતુર્થક વિચલન ને અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર પણ કહેવામાં આવે છે। ચતુર્થક વિચલન ને અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર પણ કહેવામાં આવે છે, આ પણ MCQ માં ટૂંકા પ્રશ્નમાં કામ આવે। ચતુર્થક વિચલન એનું બીજું નામ છે સાપેક્ષ ચતુર્થક વિચલન। યાદ રાખજો, સાપેક્ષ શબ્દ આવે એટલે આપણે યાદ રાખવાનું, તો ભણ્યા તા માપ આપણે જો નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ, તો નિરપેક્ષ માપ એકમમાં દર્શાવાય એ ચતુર્થક વિચલન છે, સાપેક્ષ માપને એકમમાં દર્શાવાય નહીં એ જ નો ઉપયોગ આપણે જોઈ રહ્યા છીએ। ચતુર્થક વિચલનના સૂત્રમાં તમે જો તો આપણે બે ચતુર્થકોનો અભ્યાસ કરવો પડે, કયા કયા? Q1 અને Q3। Q1 એટલે પ્રથમ ચતુર્થક, અને Q3 એટલે તૃતીય ચતુર્થક। ચલો હવે આપણે યાદ કરો પ્રકરણ નંબર 3 પેજ નંબર 91, પ્રકરણ નંબર 3 પેજ નંબર 91 એમાં ચતુર્થકો ભણ્યા હતા। ચતુર્થકોની સાથે દશાંશકો શતાંશકોનો અભ્યાસ કર્યો હતો। 91 આનું જમણી બાજુ છે એમાં આખો કોઠો હતો, એમાં તમે સૂત્રો ભણ્યા હતા સાદી શ્રેણી, અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, એમાં આપણે ભણ્યા હતા Q J J4 1 2 3। 1 એટલે પહેલો ચતુર્થક, 2 એટલે બીજો ચતુર્થક, 3 એટલે ત્રીજો ચતુર્થક। અહીંયા આપણે બે ભણવાના છે, 1 3, એનો અર્થ શું થયો? આ ચતુર્થકોનો અભ્યાસ પ્રકરણ નંબર 3 માં ભણ્યા છે, એ પ્રકરણ નંબર 3 પેજ નંબર 91 જુઓ અને એના ચતુર્થકના દાખલા જુઓ। તો એ દાખલામાં તમને Q1 Q3 માટે કયા સૂત્રો હતા એ ફરીથી યાદ કરવું પડે। એમાં તમે જો સાદી શ્રેણી, તો સાદી શ્રેણી સૂત્ર કયું એ તમે લખાણું છો, અસતત આવૃત્તિ વિતરણ કયું પેજ નંબર 91 છો, સતત આવૃત્તિ વિતરણ કયું સૂત્ર પેજ નંબર 91 પેજ નંબર માં આવવાનું છે, કે જ્યાં પ્રકરણ નંબર 3 માં આપણે ભણ્યા છે એ જ વસ્તુ અહીંયા છે। બીજું શું યાદ રાખવાનું, હવે જ્યારે આપણે દાખલો ભણતા હોઈએ ત્યારે સાદી શ્રેણી છે ખબર કેવી પડે, અવલોકન આપેલા હોય, ફક્ત અવલોકન, ફક્ત અવલોકનો આપેલા હોય, આ અવલોકનો ને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે। પહેલું છે અવલોકનો ને ચડતા ક્રમમાં ગોઠવવા જ પડે, જો નહીં ગોઠવીએ તો આપણા શબ્દો ખોટા આવશે। ત્યાર પછી Q1 અને Q3 સૂત્ર ગણતરી કરી દો। હવે અહીંયાની વાત કરીએ કે પ્રકરણ નંબર 4 સાદી શ્રેણી પેજ નંબર 129 ઉદાહરણ નંબર 5 એના જેવો દાખલો સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 આ જ વસ્તુ જોવા મળશે। અવલોકન છે, અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો, ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી Q1 અને Q3 સૂત્ર મૂકો, ગણતરી કરો, જવાબ મળી જાય। ત્યાર પછી શું, તો આ ચતુર્થક વિચલન સૂત્ર અને ચતુર્થક વિચલનાંક સૂત્ર, Q3 ની કિંમત
માઇનસ ક્યુ વન ની કિંમત ભાગ્યા બે ગણ થઈ ગયો ચતુર્થ વિચલન મળી ગયું તો પ્રકરણ નંબર ત્રણ માં બે છે ચતુર્થ વિચલન સાપેક્ષ ચતુર્થ વિચલન કે બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન અપોન ક્યુ થ્રી પ્લસ ક્યુ વન સૂત્રમાં કિંમત મૂકી દો તો આના માટે શું અગત્યનું છે પ્રકરણ નંબર ત્રણ પેજ નંબર એકાણું તમે જોઈ સૂત્ર જુઓ અને પછી ફરીથી પ્રકરણ નંબર ચાર માં લઈ સાદી શ્રેણી વાત કરી અસતત આવૃત્તિ વિતરણ અસતત આવૃત્તિ વિતરણ એમાં શું હોય એક્સ અને એફ શું કરવાનું કોષ્ટક બનાવવાનું એક્સ ને ઉભા સ્તંભમાં ગોઠવો એફ ને ઉભા સ્તંભમાં ગોઠવો સંચય અને સુયોગ નું ખાનું બનાવો આવૃત્તિ નો શ્રવણ એમ થશે પછી પેજ નંબર 91 સૂત્ર જુઓ કિંમત મૂકો ક્યુ વન ક્યુ થ્રી મેળવો સૂત્ર ચતુર્થક વિચલન ચતુર્થક વિચલનાંક શોધવાનું પ્રકરણ નંબર ત્રણ ની જેમ ખાલી સૂત્ર જ નવું આવ્યું પ્રકરણ નંબર ચાર ને અને 50% કામ આપણું ઓછું થઈ ગયું અસતત આપણું વિતરણ ઓળખી ગયા આવા દાખલા કયા છે ઉદાહરણ નંબર છ કાઢો પેજ નંબર 130 એના જેવો દાખલો સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2 શું યાદ રાખવાનું અસતત આવૃત્તિ વિતરણમાં એક્સ અને એફ ને ઉભા સ્થાનમાં ઉઠો સંચય આવૃત્તિ ખાનું બનાવો કોષ્ટક બની ગયું પછી સૂત્ર અવર્ગીકૃત માહિતી જેવા છે એમાં કઈ નવું સૂત્ર છે નહીં પેજ નંબર 91 જોશો એટલે ખબર પડી જશે સતત આવૃત્તિ વિતરણ તો વર્ગો આપેલા હોય નો સુધારો કરીને આપ્યો સતત આવૃત્તિ વિતરણમાં વર્ગો આવૃત્તિ ફ્રીક્વન્સી એફ સતત આવૃત્તિ વિતરણ હવે આપણે કોષ્ટક બનાવવાનું વર્ગો આવૃત્તિ એફ સીએફ આવૃત્તિ શ્રેણી જોઈ લીધું ફરી પાછું ક્યાં લેવાનું પેજ નંબર 91 પ્રકરણ નંબર 3 જ્યાં સતત આવૃત્તિ વિતરણ મુજબ યુવન શોધવાનો પૃથ્વી શોધવાનો સૂત્રમાં કિંમત ચતુર્થક વિચલન ચતુર્થક વિચલના ઉદાહરણ નંબર 7 પેજ નંબર 131 132 સ્વાધ્યાય 4.2 દાખલ નંબર 3 તો શું જોયું આ પ્રકરણમાં ચતુર્થક વિચલનનું સૂત્ર ચતુર્થક વિચલનનું સૂત્ર યાદ રાખવાનું ગણતરી માટે ક્યાં જવાનું પ્રકરણ નંબર 3 પ્રકરણ નંબર 3 માં પેજ નંબર 91 91 નંબરનો પેજ જોવાનો જમણી બાજુ કોષ્ટક આપણે સૂત્ર પ્રમાણે આપેલું છે એમાં અસતતના સૂત્ર કયા સતતના કયા એ સૂત્ર પ્રમાણે ગણતરી કરવાની જે કિંમત આવે પછી સૂત્રમાં કિંમત મૂકી દેવાની આ પ્રમાણે પરીક્ષામાં 5 ગુણો દાખલો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો એવો દાખલો પૂછાય છે તો આપણે બે ચેપ્ટરનું કામ પૂરું થઈ ગયું પ્રકરણ નંબર 3 ની યાદ આવી અને પ્રકરણ નંબર 4 માં આપણે ગુણ મેળવી શકીએ ફરિયાદ નહીં ફરી ફરી અને યાદ કરવાનું એનું નામ છે ચતુર્થક વિચલન કે જેથી કરીને આપણે સારી ગણતરી કરી શકીએ એટલું જ નહીં હવે પ્રકરણ નંબર 5 ભણશો ત્યારે બાવલી રીત આવશે બાવલી રીતે વિષમતા ત્યારે પણ તમારે ચતુર્થકોની જરૂર પડશે ત્યારે પણ કામ આવશે કાલ્ક્યુલેશન રીત ભણશો ત્યારે પ્રકરણ નંબર 3 ની યાદ આવશે એમાં મધ્ય મધ્ય બહુલક એનો અભ્યાસ કરવો પડશે ટૂંકમાં આગળ ભણતા જઈએ અને પાછળ ભૂલતા જેવું નહીં એને પકડી અને નવા પ્રકરણ પર જવાનું છે તો આજે તમે ઘરે બેઠા સાદી શ્રેણી અસતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ દાખલા ઉદાહરણ જો ઉદાહરણ પ્રમાણેની કિંમત જોઈ ગણતરી કરી સ્વાધ્યાય દાખલો ગણી શકો એટલે મેચ કરી નાખ્યા છે ઉદાહરણ નંબર 5 એના જેવો સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 ઉદાહરણ નંબર 6 એના જેવો સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2 ઉદાહરણ નંબર 7 એના જેવો સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 3 આખું સ્વાધ્યાય 4.2 એ આનું જ છે અને 4.2 એ વિસ્તારનું છે આપણે બે માપ ભણ્યા કયા કયા વિસ્તાર અને ચતુર્થક વિચલન વિસ્તાર માટે ભાગે અને ચતુર્થક વિચલન માટે ભાગ દે તો આ પ્રમાણે મહેનત કરી શકાય